નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર. ધોરણ 1 થી 12 ની શાળાઓને સરકારનો તાત્કાલિક બંધ કરવાનો આદેશ. પીએમ નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમજ બની મોટી દુર્ઘટના જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો, અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપો. ભારત દેશના વડાપ્રધાનનું સૌથી મહત્વનું નિવેદન. પીએમ મોદીએ કહ્યું કે દેશ માત્ર વિકાસ ઈચ્છે છે. હું 2014માં તમારી પાસે આવ્યો ત્યારે હું પરિવર્તનનો ઠરાવ લઈને આવ્યો હતો. તમે મારા પર વિશ્વાસ કર્યો અને મેં તમારા ભરોસો રાખવાનો પ્રયત્ન કર્યો છે. આગામી 5 વર્ષ ખૂબ મહત્વપૂર્ણ છે. હવે જ્યારે હું લાલ કિલ્લા પરથી ભાષણ આપીશ ત્યારે સરકારની ઉપલબ્ધિને ઉજાગર કરીશ. મારું કોઈ સપનું તે દેશ લોકો માટે છે. તમારા દુઃખ અને સપનાને ચકનાચૂર થતા હું જોઈ શકતો નથી. ત્યારબાદ મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટમાં જવા તૈયાર. સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી સેવા બિલને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીના 2 કરોડ લોકોના લોકતાંત્રિક અધિકારો છીનવી લેવામાં આવ્યા છે, પરંતુ અમે અધિકારો પાછા અપાવીશું. આ માટે યોગ્ય હશે તે તમામ વસ્તુ કરીશું. સુપ્રીમ કોર્ટમાં પણ જશું. તેમણે ખાતરી આપી હતી કે અધિકારો છીનવી લેવા હોવા છતાં તમામ કામો ચાલુ જ રહેશે. મફત બસ સેવા, વીજળી અને પાણી બધું મળતું જ રહેશે. સુપ્રીમ કોર્ટને લઈને આવ્યા મોટા સમાચાર. સુપ્રીમ કોર્ટમાં જ્ઞાતિની વસ્તી ગણતરીના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે બંને પક્ષોને સાંભળ્યા વિના આ મામલે કોઈ આદેશ આપી ન શકાય. આથી હવે આ મામલે આગામી સુનાવણી 18 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. હાલ આ મામલે દાખલ કરાયેલી અન્ય કેટલીક અરજીઓ પણ 18 ઓગસ્ટના રોજ સૂચિબદ્ધ છે. આથી તમામ બાબતોની સુનાવણી એક જ દિવસે કરવામાં આવશે. આગળના અત્યંત દુઃખદ સમાચાર. શિવ મંદિર ધરાશયી અને 50 જેટલા ભક્તો દટાયા. હિમાચલ પ્રદેશના સિમલામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ભૂસ્ખલનને કારણે શિવ મંદિર ધરાશયી થયું હતું. દુર્ઘટના સમયે મંદિરમાં 50 જેટલા ભક્તો હાજર હતા. આ તમામ લોકો કાટમાળની નીચે દટાયેલા છે. તેને કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન 9 મૃતદેહો મળી આવ્યા છે, તો સાથે અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે. હિમાચલના સીએમએ ટ્વીટ કરીને આ ઘટનાને દુઃખદ ગણાવી છે. એટલું જ નહીં મિત્રો, અહીં 30 ગામો પાણીમાં ડૂબ્યા. હિમાચલ પ્રદેશના ભારે વરસાદની અસર પંજાબ સુધી જોવા મળી છે. બિયાસ નદીમાં અને સતલુજ નદીમાં પૂર આવતા પંજાબના ડેમો ઓવરફ્લો થયા છે. પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને લીધે 30 થી વધારે ગામોમાં 4 ફૂટથી વધુ પાણી ભરાયું છે. ત્યારે પંજાબ સરકારે નદીની આસપાસ રહેતા લોકોને દૂર રહેવા માટે અપીલ કરી છે. હોશિયારબાદપુર અને અમૃતસર સહિતના જિલ્લાને એલર્ટ કરાયા છે. હાલ અમુક જિલ્લામાં ખેતરો પાણીમાં પણ ડૂબી ગયા છે. ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ધોરણ 1 થી 12ની શાળાઓ બંધ. ઉત્તરાખંડના હવામાન વિભાગે વરસાદી એલર્ટ આપ્યું છે. રાજધાની દેહરાદૂન, પૌડી, ચંતાવત, તિહરી, નૈનીતાલ, ઉધમસિંહનગર વગેરે રેડ એલર્ટ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. તો હરિદ્વારમાં ઓરેન્જ એલર્ટની સાથે અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને ધોરણ 1 થી 12ની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.